ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જામફળ અને ટમેટાનું કચુંબર. તો ઘણીવાર એવું થતું હોય કે આપણે મહેમાન આવે તો કંઈક અલગ રીતનું કચુંબર બનાવીએ એમ, તો આજે આપણે બનાવશું. તેના માટે આપણે આ બે જામફળ લીધા છે, આ રીતના આવે એ, તો એને બી કાઢીને આપણે સુધારી લીધા છે, અને બે ટમેટા એને આપણે બી કાઢીને સુધાર્યા છે. ને મસાલામાં આપણે મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, થોડુંક આપણે હંચર નાખીશું, અને અડધી ચમચી દળેલા જીરાનો પાવડર શેકેલો, અડધી ચમચી આપણે મરી પાવડર એટલે થોડીક તીખાસ આવે એમ, અને દળેલી ખાંડ એક ચમચી, થોડીક ખટાશને બેલેન્સ કરવા. બહુ મીઠો સ્વાદ નહીં આવે પણ ખટાશ બેલેન્સ થાય એમ, તો આમાં આપણે આટલી વસ્તુ જોઈએ. તો હવે આને આપણે મિક્સ કરીશું. કોઈ પણ એક બોલ લઈને એમાં આપણે આ નાખી દેવું સુધારેલા જામફળ, થોડું અલગ લાગે એમ, અને ટમેટા. અને આમાં આપણે થોડુંક મીઠું નાખીશું, હંચર નાખીએ એટલે મીઠું થોડું નાખીશું એમ, હંચરથી ટેસ્ટ સારો આવે છે. તો અડધી ચમચી જેટલું હંચર અને મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર અને દળેલી ખાંડ, આને આપણે મિક્સ કરી લેવું. આ રીતે નીચે ઉપર કરીને બધો મસાલો મિક્સ કરી લેવાનો. આ રીતે હવે ખાંડને બધું ઓગળી જાય એટલે થોડુંક આ પાણી થાય ખાંડનું મીઠાનું, એટલે થોડુંક સરસ ઢીલું થઈ જાય, સરસ પોચું પડી જાય એમ, એટલે થોડીક વાર પહેલાં બનાવીને રાખી દેવાનું આપણે, એકાદ કલાક પહેલાં જમવાના. બસ આ રીતનું આપણે મિક્સ કરવાનું, અને તમારી ટેસ્ટ પ્રમાણે તમે આમાં બીજો કોઈ પણ મસાલો નાખી શકો એમ, જેમ કે કિચન કિંગ મસાલો હોય તો એ તીખો ઓછો હોય છે, તો એ તમે આમાં એડ કરી શકો એમ. તો તૈયાર છે આપણું જામફળ અને ટમેટાનું કચુંબર. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય કે રેસીપી, તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ જામફળ ટમેટાનું કચુંબર.